हरे सरेराश नफानी थियरी अत्यारे आपणे भण्या, हवे थियरी मुजब सूत्र मूकी दाखलानी गणतरी करता शीखीए। ए दाखलानी गणतरी तमे स्वाध्याय जो, स्वाध्यायनी अंदर दाखला नंबर 6 एनी रकम जो। बे केला बे दाखला गण्या हता, चोथो ने पांचो ए हता सादी सरेराश पद्धति ना। आजे जे पद्धति छे जे बारीक सरेराश एना बे दाखला छे ए जोईए आपणे। तो छठा दाखलानी रकम चोपड़ी में ध्यान राखो के नीचेनी माहिती परथी बारीक सरेराश नफानी रकम शोधो। जो मित्रों अहीं तमने रकम में मात्र बारीक सरेराश नफो ज गणवानो कह्यो छे, एटले के तमने पागड़ीनुं मूल्यांकन करवानुं कह्यो नथी। तो जे कह्युं छे ए मुजब सूचना मुजब आगळ वधीए तो बारीक सरेराश नफानी रकम आपणे खाली गणीशुं। रकम पहला जोई लीए तो जुदा जुदा 2013-14-14-15-15-16 અને 16-17 એમ ચાર વર્ષનો નફો આપ્યો છે। આપેલ નફાને આપણે કોષ્ટકની અંદર રજૂ કરશું। એક કોષ્ટક બનાવવાનું, તમારે સ્કેલ અને પેન્સિલનો ઉપયોગ કરવાનો જ્યારે કોષ્ટક બનાવવાનું હોય ત્યારે। એ કોષ્ટકની અંદર ચાર તમારે કોલમ બનાવવાના, ચાર કોલમમાં પહેલા લેવાનું વર્ષ, પછી લેવાનું નફો, ત્રીજા કોલમમાં ભાર અને ચોથા કોલમમાં ભારી આ ચાર કોલમની અંદર તમારો કોષ્ટક તૈયાર થઈ જાય એટલે આપેલ માહિતીને પહેલા કોષ્ટકમાં લખવાની, જેમાં આ જે રકમ છે એ રકમનો નફો તમારે લખી દેવાનો, વર્ષના ખાનામાં વર્ષ લખવાનું। વર્ષ લખ્યું છે 2013-14 તો 13-14, 14-15, 15-16 અને 16-17 આ જે ઉપર વર્ષ આપ્યું છે તે મુજબ આપણે વર્ષ લખી દીધા। વર્ષ લખાઈ ગયા બાદ આપણને નફો આપ્યો છે, એ નફો 60,000, 90,000, 1,00,000, 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 1,00
एक लाख ने दस हजार रूपया थे लेकिन नफो सतत वधे माने भारित सरेराश नो ज उपयोग थाय तो ए पद्धति मुजब अगाउ थियरी में जे सूचना हती ते के नजीकना वर्ष ने सौथी वधारे भार आपवानो अने पछीना वर्ष नो ओछो तो भार आपवा माटे आपणे वर्ष जे छे ने चढ़ता क्रममां आम लखेला होय छे तो ए ज क्रममां आपणे भार आपी दईए आ कॉलम बनावानो भार એમાં પહેલા વર્ષનું તમારે એક ભાર પછીના વર્ષનું બે પછી ત્રણ અને પછી ચાર માની લો કે હજુ પણ વર્ષ આપ્યું હોય તો એને પાંચ ભાર આપવાનો પછી એના પણ આગળ વર્ષ આપ્યું તો છ ભાર આપવાનો જેટલા વર્ષની માહિતી આપી હોય ત્યાં સુધી તમારે ભાર આપવાનો છે હવે ભાર આપી દીધો જે છે એને આપણે જોઈ લઈએ જે થિયરી હતી તે મુજબ કે સૌથી નજીકનું વર્ષ તો અત્યારે આપણે જો ચાલુ વર્ષ સત્તર અઢાર હોય તો એના માટે નજીકનું વર્ષ સોળ સત્તર થાય તો જો તમે સૌથી વધારે ભાર છે અગાઉના દરેક વર્ષ કરતા તો એ થિયરીનું પણ અહીંયા સિદ્ધાંતનું પાલન થાય છે એટલે આ કોલમ આપણને કઈ રીતે મળે એ જો એના માટેનું નામ ભારિત નફો આ ભારિત નફો ગણવા માટે અગાઉ થિયરીમાં મેં કહ્યું હતું તે મુજબ કે તમને જે નફો આપ્યો છે એ નફો એને ગુણ્યા ભાર આ બેનો તમારે ગુણાકાર કરવાનો નફો ગુણ્યા ભાર કેલ્ક્યુલેટરમાં કરો સાઈઠ હજાર ગુણ્યા એ જવાબ મળશે સાઈઠ હજાર સિત્તેર હજાર ગુણ્યા બે જવાબ મળશે એક લાખ ચાલીસ હજાર નેવું હજાર ગુણ્યા ત્રણ જવાબ મળશે બે લાખ સિત્તેર હજાર એક લાખ દસ હજાર ગુણ્યા ચાર તો જવાબ આવશે ચાર લાખ ચાલીસ હજાર ત્યારબાદ હવે જે તમને ભાર આપ્યો છે એ ભારનો સરવાળો તમે કરશો તો એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર એટલે કે દસ આવ્યો ભારિત નફો જે છે એનો સરવાળો કરો તો આ ચાર રકમ તમારા કેલ્ક્યુલેટરમાં લખો સાઈઠ હજાર વત્તા એક લાખ ચાલીસ હજાર વત્તા બે લાખ સિત્તેર હજાર વત્તા ચાર લાખ ચાલીસ હજાર એમ મળીને કુલ સરવાળો થશે નવ લાખ દસ હજાર રૂપિયા હવે તમને સૂચના આપી છે ભારિત સરેરાશ નફાની રકમ શોધો તેનું સૂત્ર કે ભારિત સરેરાશ નફાની ગણતરી સૂત્ર આપણે આગળ ભણ્યા છે તે મુજબ કે ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર ફરીથી સૂત્ર બધા જોઈ કયું સૂત્ર છે ભારિત નફાનું કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર આ કુલ ભારિત નફો આપણને ક્યાંથી મળે તો કે અહીં કોષ્ટકમાંથી આનો સરવાળો કરવાનો છે સરવાળો કેટલો આવ્યો નવ લાખ
10,000 એને મૂકી દો આપણે 9,10,000 કુલ ભાર જે અહીંયા તમે સરવાળો કર્યો છે તે એ 10 અહીંયા નીચે મૂકી દો બંનેનો જવાબ કેલ્ક્યુલેટરમાં જોશો તો 9,10,000 ભાગ્યા 10 બરાબર 91,000 રૂપિયા એ તમારો અહીંયા જવાબ થશે એટલે આપણે જવાબ મળ્યો રૂપિયા 91,000 આ જે જવાબ મળ્યો છે ફરીથી આપણે જોઈ લઈએ ઝડપથી થોડું એમાં સૌથી પહેલા વર્ષ લખવાના વર્ષ લખી દો એટલે નફો લખવાનો નફો લખીને દરેક વર્ષના નફાને જુદો જુદો ભાર આપી દેવાનો ભાર આપી નફો અને ભાર આજેનો ગુણાકાર કરવાનો નફો અને ભારનો ગુણાકાર તમારે કેલ્ક્યુલેટરમાં જ કરવાનો કેલ્ક્યુલેટરની અંદર એનો જવાબ આવે છે 9,10,000 રૂપિયા એનો ટોટલ સરવાળો થશે એ ટોટલ સરવાળો સૂત્રમાં સીધો તમારે એ સૂત્ર લખવાનો ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર એટલે કે 9,10,000 છેદમાં 10 બરાબર 91,000 રૂપિયા જો અહીંયા હજુ પણ કોઈને ન સમજાતું હોય તો પૂછવાનું કે અહીંયા જે ખબર પડતી નથી પણ બને ત્યાં સુધી એવું હશે નહીં કારણ કે પદ્ધતિ આ પણ અગાઉની પદ્ધતિની જેમ ખૂબ જ સરળ છે આ માત્ર ભારિત સરેરાશ નફાની રકમ માટેની ગણતરીનો દાખલો હતો હવે એના પછીનો જે દાખલો છે એ દાખલાની રકમ આપણે આગળ જોઈશું એ દાખલાની રકમ જો જોઈએ તો એમાં આપણને શું સૂચના આવી છે એ આપણે વાંચી લઈએ ચોપડીની અંદર જુઓ તમારી દાખલા નંબર 7 દાખલા નંબર 7 ની જે રકમ છે એ રકમને ધ્યાનથી વાંચીએ પહેલા નીચેની માહિતી પરથી બાબુલાલ અને કાંતિલાલની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના ભારિત જો અહીંયા સૂચના આવી છે આ મહત્વનું છે ભારિત સરેરાશની 3 વર્ષની ખરીદીને આધારે નક્કી કરો સૂચના આપી છે 3 વર્ષની ખરીદી એટલે કે પાઘડીનું મૂલ્ય ગણવાનું કીધું છે જો અહીંયા લખેલું છે અગાઉના દાખલામાં નહોતું અગાઉના દાખલામાં માત્ર નફો ગણવાનો હતો અહીંયા બંને વસ્તુ ગણવાની છે બંને વસ્તુ ગણવા માટે આપણને જે રકમ આપી છે એ રકમ માટે એક કોષ્ટક બનાવવાનું 4 કોલમનું કોષ્ટક નફો ગણવા માટે સૌપ્રથમ નફાની ગણતરી કરવાની નફાની ગણતરી કરવા માટે થઈને આપેલું કોષ્ટક જે જેમાંથી વર્ષ લઈ લો વર્ષ 2012 13 14 15 16 17 આ જે વર્ષ આપણને આપ્યા છે એને આપણે ઊભા કોલમમાં લખી દીધા હવે જે નફો આપ્યો છે તે 40,000 પછી 60,000 પછી અહીંયા 75,000 આ 90,000 અને આ 1,20,000 રૂપિયા નફો થિયરી પ્રમાણે દર વર્ષે નફો વધતો હોવો જોઈએ અથવા તો દર વર્ષે નફો ઘટતો હોવો જોઈએ જો તો મિત્રો અહીં શું થાય છે 40 60 75 90 1 20 નફો દર વર્ષે સતત શું થાય છે વધે છે માટે અહીંયા એને સૂચના પણ આપી છે પણ તેમ છતાં એકવાર ચેક કરી લેવાનું કે કઈ પદ્ધતિ ઉપયોગમાં લેવાની છે તો બરાબર છે ભારિત સરેરાશનો ઉપયોગ કરવાનો છે ત્યારબાદ આ જે વર્ષ છે એને જુદા જુદા ભાર આપવાનો જેટલા વર્ષ હોય ત્યાં સુધી ભાર આપવાનો ભારનું કોલમ છે એમાં 2012-13 ને 1 પછી 2 પછી 3 4 5 એમ આપણે દરેક વર્ષને 16 અને 17 સુધી બહાર આપી દીધો 17 અને 18 હોય તો 12 કેટલો આવે 6 18 અને 19 હોય તો 7 ઓકે સરસ પણ અહીંયા જે આપ્યું છે ત્યાં મુજબ બહાર આપી દીધો હવે શું કરવાનું અગાઉની ગણતરી મુજબ ભારિત નફો મેળવવો તો ભારિત નફો કેવી રીતે મેળવીશું જુઓ જરા તો નફો એને ગુણ્યા ભાર તો નફો ગુણ્યા ભાર કરીએ તો ભારિત નફો મળે તો 40,000 × 1 = 40,000 કેલ્ક્યુલેટરમાં લખો 60,000 × 2 = 1,20,000 75,000 × 3 = 2,25,000 90,000 × 4 = 3,60,000 1,20,000 × 5 = 6,00,000 અહીંયા દરેક વર્ષની ગણતરી એટલે કે ગુણાકાર આપણે કરી દીધો હવે જે ભાર અને ભારિત નફો છે એનો સરવાળો કરવાનો તો ભારનો સરવાળો 1 + 2 + 3 + 4 + 5 = 15 15 આયા લખી દેવાના અહીંયા લખવાનું કુલ
આનો સરવાળો આપણે નથી કરવાનો કારણ કે આ નફાની માહિતી છે. ત્યારબાદ ભારિત નફો જે આપણે ગણ્યો એનો સરવાળો કરવાનો. કરો કેલ્ક્યુલેટર ની અંદર 40,000 વત્તા 1,20,000 વત્તા 2,25,000 વત્તા 3,60,000 વત્તા 6,00,000 રૂપિયા. બોલો તો કેટલા આવ્યા કેલ્ક્યુલેટરમાં? 13,45,000 રૂપિયા. આનો જે સરવાળો છે 13,45,000 આવ્યો. હવે પારિત સરેરાશ નફાનું જે સૂત્ર છે એ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો, જે અગાઉના દાખલામાં કર્યું હતું તે મુજબ. તો પારિત સરેરાશ નફાનું જે સૂત્ર છે એ આપણને યાદ છે, કુલ પારિત નફો છેદમાં કુલ ભાર. આ સૂત્ર મુજબ પારિત સરેરાશ નફો ગણવાનો. એના માટે આપણે જે સરવાળો આપણે આવ્યો 13,45,000, અહીંયા લખવાના 13,45,000 ભાગ્યા 15, છેદમાં લખી દીધા 15. આ બેને તમે કેલ્ક્યુલેટરમાં બરાબર કરો કે 13,45,000 ભાગ્યા 15. જો પોઈન્ટમાં જવાબ આવ્યો ને ગભરાવાનું નહીં. જરૂરી નથી કે પૂર્ણાંક રકમ આવે, અપૂર્ણાંક રકમ પણ આવે. શું આવ્યો જવાબ? 86,666.6666 આવું કેલ્ક્યુલેટરમાં લખાણું હશે. આપણે ગાણિતિક ભાષાનો જે નિયમ છે કે 0.5 કે તેથી વધારે હોય તો 0.5 પછીનો જે રકમ હોય એનો 1 પોઈન્ટ વધારી દેવાનો. તો આપણે એ વધારી દીધો 86,666.67. આટલું તમે કરો એટલે તમને ભારિત સરેરાશ નફો મળી ગયો. હવે સ્ટેપ નંબર 2 માં જવાનું. કયું છે બીજા નંબરનું સ્ટેપ? પાઘડી. તો પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. તો ભારિત સરેરાશ નફો ક્યાંથી લાવવાનો? આ રીતે જોવો તમે, અહીંયા 86,666.67 એ નફો મેં લખી નાખ્યો, એને ગુણ્યા 3, આ 3 અહીંથી લેવાના છે. જો અહીંયા છે સરેરાશની 3 વર્ષની ખરીદી, આવી સૂચના આપી છે. જે 3 વર્ષની સૂચના આપી છે 3 વર્ષ અહીંયા લેવાના. આ બેનો ગુણાકાર કેલ્ક્યુલેટરમાં કરો એટલે તમારા કેલ્ક્યુલેટરમાં જવાબ આવશે 2,69,000.01. જીરો એક છે એટલે એનું કોઈ મૂલ્ય અત્યારે ધ્યાનમાં ન લેવાય, કેમ કે તો આપણે પોઈન્ટ અહીંયા એક ઉમેરેલો છે. માટે ખરેખર તમારો જવાબ કેટલો આવશે? 2,69,000 રૂપિયા, જે તમારી પાઘડીનું મૂલ્ય ગણાશે. એટલે કે પાઘડીનું મૂલ્ય તમારું થઈ ગયું 2,69,000 રૂપિયા. પદ્ધતિને ફરીથી સમજીએ છીએ. ફરીથી સમજવા માટે ઝડપથી થોડુંક જોઈએ. સૌથી પહેલા આપેલ નફો જે છે એ વર્ષ પ્રમાણે લખી દઈએ, 2012 અને 2013, 13 અને 14, 14 અને 15, 15 અને 16, 16 અને 17. આપેલ નફો 40,000, 60,000, 75,000, 90,000 અને છેલ્લા વર્ષનો નફો 1,20,000. દરેક વર્ષને ક્રમશઃ ભાર આપવાનો છે 1, 2, 3, 4, 5. ચલો મિત્રો, હવે શું કર્યું હતું આપણે, યાદ છે તમને? શું કર્યું હતું? સરસ, વેરી ગુડ. કે આપેલ નફો ગુણ્યા ભાર કર્યું એટલે નફો ગુણ્યા ભાર આપણને મળ્યું ભારિત નફો. તો 40,000 × 1, 40,000, 60,000 × 2, 1,20,000, 75,000 × 3, 2,25,000 રૂપિયા, 90,000 × 4, 3,60,000, 1,20,000 × 5 એટલે કે 6,00,000 રૂપિયા એમ આપણને ભારિત નફો મળ્યો. સૂત્રમાં આપણે કુલ ભારિત નફાની જરૂર છે માટે એનો આપણે સરવાળો કર્યો 13,45,000, કુલ ભાર 15. સૌથી પહેલા સૂત્ર લખવાનું, ભારિત સરેરાશ નફાનો કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર એટલે કે 13,45,000 ભાગ્યા 15. જવાબ આવશે 86,666.6666, પણ આપણે 1 પોઈન્ટ વધારીને 0.67 કરેલા છે અહીંયા, એટલે 86,666.67. પછી પાઘડીનું સૂત્ર મૂકવા કે પાઘડી બરાબર ભારિત સરેરાશ નો ગુણ્યા ખરીદીના વર્ષ. તો એનો જવાબ 86,666.67. આ નફો આપણે ક્યાંથી લાવ્યા? અહીંથી. એ નફો અહીંયા મૂક્યો ગુણ્યા 3 વર્ષ, ક્યાંથી લાવ્યા? રકમમાંથી. 3 વર્ષની ખરીદી સૂચના આપી છે તે મુજબ. તો આ 3 વર્ષ અહીંયા આવી ગયા. 2 નો ગુણાકાર 2,69,000